नमस्कार, निर्माण न्यूज़ में हूँ ध्वनि, आपनું स्वागत करूँ छूँ। दर्शक मित्रों, आजनो दिवस महत्वपूर्ण दिवस है, कारण के अमदावाद जे वर्ष 2008 में बॉम्ब ब्लास्ट थी धणधणी उठ्यो हतो अने ते समयना जे दृश्यो हता एनी कल्पना करवी पण मुश्किल बनी जाय छे। अनेक एवा परिवारो छे के जेमणे अहींया केटलाक लोकोने पोताना परिवारना लोकोने गुमाव्या छे अने वेदना आजे पण ओछी नथी थई। तेना जे डाग छे अथवा तो कही शकाय के ते जे पीड़ा छे ते आजे पण परिवारजनो भोगवी रह्या छे। निर्दोष जाहिर करवामां आव्या छे, आवती काले सजा संभळावामां आवशे। परंतु जे रीते अहींया वकीले कह्युं छे, जे कलमो लगाडवामां आवी छे ते प्रमाणे फांसीनी सजा पण अहींया थई शके छे। अमदावाद सीरियल बॉम्ब ब्लास्ट नो चुकादो जाहिर थई गयो छे, 28 ने निर्दोष जाहिर कराया छे, ज्यारे के अहींया 49 आरोपीओने दोषित जाहिर कराया छे। पुरावाना अभावे 28 जेटला आरोपीओने निर्दोष जाहिर करवामां आव्या छे। चुकादा बाद कोई पण बनाव न बने ते माटे जाणे के अमदावाद पोलीस छावणीमां फेरवाई गयुं छे। ત્યારે આખરે આ તમામ મુદ્દા ઉપર હાલ આપણે આજે વિસ્તારથી ચર્ચા કરવાના છે અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે સોનલ જોશી, કે જેઓ પોતે એડવોકેટ છે, સાથે સુનિલ કોટિયા, તેઓ પણ એડવોકેટ છે, અને કૌશિક ગોર, કે જેઓ પ્રત્યક્ષદર્શી છે। તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે। કૌશિકભાઈ, સૌથી પહેલા આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું, ખાસ કરી અને આજે ચુકાદો આવ્યો છે, 49 જેટલા આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે, 28 જેટલા આરોપીઓને અહીંયા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે પુરાવાના અભાવે। પરંતુ મહત્વની બાબત એ છે કે ચુકાદો આવી ગયો છે, પણ જે પીડા છે અહીંયા ક્યાંક હજી ઓછી નથી થઈ। જે કહી શકાય કે કલ્પના પણ ન કરી શકાય તેવી ઘટના એ દિવસે બની હતી, અને ક્યાંક આ કાવતરાને અંજામ આપનારા લોકોને મેક્સિમમ સજા થાય તેવું હરેક દેશવાસી ઈચ્છતો હશે। આખરે ઘટનાને લઈ અને આપની પાસેથી થોડું જાણવા માંગીશું ચર્ચાની શરૂઆતમાં। જી અત્યારે જે ચુકાદો આવ્યો છે, ચુકાદો તો ફાંસીથી ઓછી સજા કોઈ હોય જ ના શકે। જે વખતે સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે જે મારા સાથી કર્મચારીઓ જે કામ કરવા માટે તૈયાર રાખ્યા હતા, એમાંથી ત્રણ એક એક્સપર્ટ થયેલા, ચાર પાંચ ઘાયલ થયેલા। તે વખતે સીન જોઈએ તો બધા ભરતું થયેલા, બળી બળી દોડે, એટલે બ્લાસ્ટથી બળી ગયા હતા અને દોડે, એ અરેરાટી જોઈને તો આપણને કંપારી છૂટી જાય। પણ તેમ છતાં ત્યાર પછી જે વચ્ચો વચ્ચે માથું પડ્યું હતું, પણ જે વખતે પરિસ્થિતિ થઈ બહુ જ ભયંકર હતી, તો એ ભયંકર પરિસ્થિતિ જોતા જે કઈ આરોપીઓ હોય એને ફાંસીની સજાથી ઓછી તો ખાઈ ખપે જ નહીં। ફાંસીની સજાની માંગ કરવામાં આવી રહી છે, અને ચોક્કસ આશા પણ અહીંયા એ જોવા મળી રહી છે કે આ જે નિર્દોષ લોકોનો ભોગ લેનાર માસ્ટર માઇન્ડ અને કહી શકાય કે હત્યારાઓ છે, તેમને અહીંયા ફાંસીથી ઓછી સજા ન થવી જોઈએ તેવી માંગણી પણ અહીંયા લોકોની જોવા મળી રહી છે ખાસ કરી। અને સોનલબેન, આપની પાસે આવવા માંગીશું, જે ઘટના બની હતી અને આજે ચુકાદાનો દિવસ છે, ઘણા લાંબા સમયથી સતત સુનાવણીઓ બાદ આજે આખરે ચુકાદો આવ્યો છે, ત્યારે આપની પ્રતિક્રિયા શું છે? કઈ કઈ બહુ લાંબો સમય 100% ગયો છે, હું ના નથી પાડતી એની અંદર, પરંતુ સામે એ પણ કહી શકાય કે આટલા બધા બોમ્બ બ્લાસ્ટ થયા હોય, એનું ઇન્વેસ્ટિગેશન કરવું, આટલા બધા લોકોને જે તપાસના સ્થળો હોય ત્યાંથી લોકોને ભેગા કરવા, એફએસએલના રિપોર્ટો, એ બધી જ બાબતો ભેગી કરવી, બહુ જ લાંબુ ઇન્વેસ્ટિગેશન પણ લાંબુ છે, સામે સામે જે કેસનો ચુકાદો ચાલ્યો છે એમાં પણ સમય ગયો છે। કારણ કે આ બહુ નાની વાત નથી કે સપોઝ એમ કહી શકે કે 51 લાખ જેટલા પ્રકારની કાગળ તમે વિચારી શકો કે લખેલા કાગળો છે, 521 જેટલી ચાર્જશીટો થઈ છે, 1137 જેટલા સાક્ષીઓ તપાસવામાં આવેલા છે, અને જે 72 થી વધારે સાક્ષીઓના ફરીથી નિવેદન લેવામાં આવે છે, અને કદાચ ધ્વનિ આપણે આજ લોકશાહી છે અને ભારત દેશ એટલો ભારત દેશની અંદર કદાચ ન્યાયની પ્રણાલી એટલી બધી ટ્રાન્સપરન્ટ છે, એટલી ઉત્કૃષ્ટ છે કે કોઈ નિર્દોષને સજા ન થાય એના માટે પૂરતા રીતે પૂરતો સમયગાળો દરેક આરોપીઓને આપવામાં આવેલો છે, દરેક ક્યાંય કોઈ
ખોટ ના રહી જાય. અને જે જાંબાજ આપણા જે જજીસ હતા અને સરકારી વકીલ હતા એ લોકોએ પણ ખૂબ જબરજસ્ત પોતાનો ફાળો આપ્યો છે. આપણે જો સમય ન્યાયિકની વાત કરીએ તો એ પણ આની અંદર આપણે ગોધરાકાંડમાં પણ પોતે જજ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. અને આવી જ રીતે ઇવન બેલાબેન ત્રિવેદી પણ હતા અને અન્ય બે જજોની પેનલ પણ હતી અને ચારે જણે ઉત્કૃષ્ટ કામગીરી દેખાડી છે. કારણ કે જ્યારે ધોની આવી રીતના ચુકાદાઓ અથવા તો આવી રીતનો જ્યારે કેસીસ ચાલતો હોય એ ખૂબ જ સમય માંગી લેતો હોય છે. એકદમ મેન્ટલી તમારું જે ડેડિકેશન લઈને બધું જ્યુડિશિયરી ની અંદર કામ કરવું એ બહુ ઇઝી નથી. લોકો બહુ ઇઝી હોય છે કે સવાલો ઉભા કરી દે છે કે ત્યાં વકીલો આંટીઘૂંટી કરે છે આ તે છે, પરંતુ આંટીઘૂંટી કરવાની વાત આવે એમાં એની વાતમાં પણ તથ્યો સાથે દસ્તાવેજો સાથે વાતચીત કરવી, એનો એના એના ભાઈઓ જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય છે એમને તપાસવા, એફએસએલ ના જે પુરાવા હોય, આ બધી જ જે લાંબી પ્રોસિજર હતી. પણ હું એટલું અવશ્ય કહીશ વળી કે 14 વર્ષ હતા એની જગ્યાએ કદાચ એવું કહી શકાય કે 7 વર્ષની અંદર આપણે આ ચુકાદો લાવી શક્યા હોય. જે સમયની બાબત છે એમાં હું 100% કન્સર્ન કરી શકું છું, પરંતુ જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે અત્યારે વિચાર કરો, ફર્સ્ટ ટાઈમ ઓનલાઈન ચુકાદો આવી રહ્યો છે. આપણે આ સમયગાળો ચેન્જ થયો છે. હવે આપણે જે પ્રમાણે ડિજિટલ વર્લ્ડમાં જઈ રહ્યા છે, ભવિષ્યની અંદર આપણે ખૂબ જ સ્પીડમાં કદાચ 1 જ વર્ષની અંદર આવા જે અરેરાટી ભરેલા જે દેશના સાર્વભૌમત્વ સાથે કોઈ કોઈ ચેડા કરી રહ્યું હતું તો દેશની સુરક્ષા સાથેની વાત હોય ત્યારે બિલકુલ ચલાવી ન શકાય. એકદમ સેન્સેટાઇઝ થઈને રેપ જેવા ગુનામાં, બાળકી જેવા ગુનામાં આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટો છે, આની પણ કોર્ટ અલગ છે, આખું સ્કોડ છે, ઇવન આખી આખી ડિપાર્ટમેન્ટ્સ આખું અલગ ચાલે છે, એના એડવોકેટ્સ અલગ છે, સરકારી વકીલો પણ છે, પરંતુ બહુ સ્પીડમાં આના ચુકાદાઓ આવવા જોઈએ જેથી લોકોમાં એ જાણે. અને અત્યારે જે પ્રમાણે સાયબર વર્લ્ડ છે, ધ્વનિ દિવસ લોકોની ટેકનોલોજી અનુસાર આપણે કદાચ આપણે કિશન ભરવાડનું પણ જોયું છે કે એમાં પણ સ્લીપર સેલ એક્ટિવ હતો, ક્યાંથી ક્યાં કનેક્શન છે, કેટલું ઓબ્ઝર્વેશન છે, કેટલું આઈટી રિલેટેડ ધ્યાન આપવામાં આવે છે, આ બધી જ વસ્તુઓને ક્યાંક ને ક્યાંક સાયબર સિક્યુરિટી પોતાનું જે આઈબીનું જે સ્ટ્રક્ચર છે એને ફરીથી જેવી રીતે એફબીઆઈ કામ કરે છે યુએસની અંદર એટલું મજબૂત બનાવવાની જરૂર છે એવું મારું ચોક્કસપણે ધ્વની માનવું છે. જે બિલકુલ અહીંયા આ પ્રકારના કેસોનો જલ્દીથી જલ્દી નિકાલ આવે તે દિશામાં ચોક્કસ કામગીરી થવી જોઈએ. ખેર અત્યારે હાલ ચુકાદો આવ્યો છે અને તેમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. સુનિલજી, આપની પાસે આવવા માંગીશ ખાસ કરી, અને કઈ કઈ કલમો આમાં લગાવવામાં આવી હોઈ શકે છે અને સાથે વકીલ દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે કે જે કલમો છે તે પ્રમાણે અહીંયા ફાંસીની સજા પણ થઈ શકે છે, એટલે કઈ કઈ બાબતોને ખાસ અહીંયા ધ્યાને લેવામાં આવી હોય? હવે જ્યારે આ કેસ બાબતે વાત કરીએ તો સૌથી પહેલા હું મારી દિલગીર વ્યક્ત કરીશ જે આ કેસમાં જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ખૂબ લાંબા અરસા સમય પછી આજે આ ચુકાદાનો સમય આવ્યો છે, એટલે જેટલા પણ આમાં માર્યા ગયા છે એ તમામ લોકોને સૌથી પહેલા મારી શ્રદ્ધાંજલિ હું આપું છું. હવે આ સાથે હું એ વાત કરીશ કે આની અંદર ખૂબ ઘણી બધી સેક્શન્સ, ઘણા બધા કાયદાઓ હેઠળ આની અંદર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે અને કેસ ચલાવવામાં આવ્યો છે. જેમ કે આઈપીસી ની કલમ 302 થી લઈને દેશદ્રોહની કલમ સાથે 307, 302 વગેરે કલમો નીચે આની અંદર પ્રોસીજર આગળ વધારવામાં આવી હતી. સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટની નીચે પણ આની અંદર કેસ ચલાવવામાં આવ્યો છે. સાથે સાથે યુએપીએ ટેરરિસ્ટ એક્ટિવિટી અંગેના કાયદાઓ છે એની અંદર એની નીચે પણ આ કેસ ચલાવવામાં આવ્યો છે. અને આ તમામ કાયદાઓમાં, લગભગ ઘણા ખરા કાયદાઓમાં, લાઈફ અથવા લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ અથવા તો આજીવન કેદની સજા થી માંડીને ડેથ સુધી, મોતની સજા આપવા સુધીનું પ્રાવધાન છે. એટલે આ 54 લોકોને નરસંહાર કહી શકાય આપણે કર્યો છે આ ટેરરિસ્ટ લોકોએ, જે આજે ચુકાદાથી જાહેર થયું છે એમાં એ લોકો 49 લોકોને દોષિત ઠેરાવ્યા છે અને 28 લોકોને એવિડન્સ પુરાવાના ખામીના કારણે એ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. હું એમ કહીશ કે આ સજા જે આવતીકાલે જે જાહેર કરવાની છે એમાં જ્યારે જો કોર્ટે દોષી ઠેરાવ્યા છે ત્યારે આજીવન કેદની પણ સજા થઈ શકે છે અને ફાંસીની પણ સજા થઈ શકે એમ છે. એટલે એ ન્યાયાધીશ ઉપર ડિપેન્ડન્ટ રહેશે કે એણે આ
कई कैटेगरी में ए सजा आपवी छे। प्रोविजन्स बन्ने छे, मौतनी सजानु पण प्रोविजन छे अने उम्र कैदनी सजानु प्रोविजन छे अने जुदा जुदा कलम नीचे जुदा जुदा प्रोविजन्स नीचे 10 वर्ष थी लईने 5 वर्ष सुधीनी जुदी जुदी प्रोविजन्स पण छे। अलग अलग प्रोविजन्स में सजा थाय तो માણસની ઉંમર ટૂંકી પડે એટલે એટલા બધા પ્રોવિઝન્સ આની અંદર છે, પણ જનરલી કોર્ટ છે એ એક એક કરી અને એક સાથે જ્યારે પેલી સજા પેલી કરવાની ભોગવવાની હોય ત્યારે એક સાથે આ એવો ચુકાદો આપતા હોય છે જનરલ જનરલીમાં। પણ જે સેક્શન્સ ધ્યાનમાં આપણે લઈએ તો દેશદ્રોહથી માંડીને આતંકવાદી ગતિવિધિઓ કરવાથી માંડીને ખૂનનો પ્રયત્ન, ખૂન અને ઘણી બધી એવી પ્રોવિઝન્સ છે કે જેની અંદર લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ અને મોતની સજાનું પ્રાવધાન છે। એટલે આપણે કાલે જોવાનું રહેશે કે આ લોકોને મોતની સજા આપી છે કે લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ આપ્યું છે, અથવા તો અમુક આરોપીઓને 10 વર્ષ કે વોટ એવર, ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ જજ એન્ડ લેટ અસ હોપ કે કાલનો ચુકાદો છે એ ન્યાયને ન્યાયિક અને તમામ ભોગ બનનાર છે એમને સંતોષકારક નીવડે। જી બિલકુલ, ખાસ કરી અને અમદાવાદમાં જે સિરિયલ બ્લાસ્ટ થયા હતા તેને લઈ અને આજે ચુકાદો આપવામાં આવ્યો છે। પ્રકાશ ગુર્જરજી આપણી સાથે જોડાયા છે, તેઓ પણ પ્રત્યક્ષદર્શી છે। પ્રકાશભાઈ, એક તો સ્વાગત છે આપનું, અને સાથે આ જે ઘટના બની હતી, જે ચુકાદો અત્યારે હાલ આવ્યો છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? નમસ્કાર। ભારતનું ન્યાયતંત્ર એક પ્રતિષ્ઠિત ન્યાયતંત્ર છે, વિશ્વમાં વખણાય એવું આપણું ન્યાયતંત્ર છે। ચુકાદો સહેજ મોડો આવ્યો છે, પણ જે ચુકાદો આવ્યો છે એ આવકાર્ય છે। હજી સજા આવતીકાલે દર્શાવવામાં આવશે, પરંતુ હું આપણે ખાસ વાત કરવા માંગુ છું કે આરોગ્યનું મંદિર અને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલમાં જે બ્લાસ્ટ થયો એ વિશ્વમાં ક્યાંય ન થયો હોય એવી દુર્ઘટના હતી। આપણે લોકો દર્દીને નારાયણ સ્વરૂપ, ભગવાન સ્વરૂપ ગણીએ છીએ, દર્દી નારાયણ કહીએ છીએ, અને અસારવામાં વસતા, આજુબાજુમાં વસતા અમારા જેવા ઘણા બધા લોકો ત્યાં આ દર્દી નારાયણમાં ગયા હતા। બ્લાસ્ટમાં જે ઘાયલ થયા હતા એ લોકોની સેવામાં ગયા હતા, અને ત્યાં જે આ બ્લાસ્ટ થયો એ એકદમ ઘૃણાસ્પદ અને નિંદનીય કૃત્ય હતું, અને આના માટે તો મેક્સિમમ જે સજા થવી જોઈએ એ સજા થવી જ જોઈએ। ગોડ ગિફ્ટ કે અમે સેવા કરતા કરતા ત્યાં ક્યાંક અમારો આબાદ બચાવ પણ થયો હતો। હું હતો, કૌશિકભાઈ ગોર હતા, માનનીય પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હતા, સિવિલ હોસ્પિટલના મહિલા સુપરિન્ટેન્ડન્ટ, એક મહિલા તરીકે એમને જે એ વખતે કામગીરી કરી હતી એ ખરેખર બિરદાવવા લાયક હતી। એમને ખૂબ સારું મેનેજમેન્ટ, દર્દીઓની ઝડપી સેવા થાય, મેક્સિમમ લોકોને આપણે બચાવી શકીએ એવા તમામ પૂરતા પ્રયત્નો કર્યા હતા। જી બિલકુલ, એ દિવસ ચોક્કસ આપણે નથી ભૂલી શકતા। કૌશિકભાઈ, આપની પાસે આવવા માંગીશ ખાસ કરી, અને જે આ ઘટના બની હતી, સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, ઘણા વખતથી તેની તાલીમ પણ ચાલતી હતી અને છેલ્લે આ પ્રકારની ગુજારી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। 28 જે લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે પુરાવાના અભાવે, આ બાબતે આપનું શું માનવું છે? અને એક્ઝેક્ટલી એ સમયે જ્યારે અહીંયા આખું એ રીતનું કાવતરું ઘડવામાં આવ્યું કે અલગ અલગ જગ્યાએ બોમ્બ ફિક્સ કરવામાં આવ્યા અને છેલ્લે જ્યાં દર્દીઓની સારવાર થતી હોય છે એ જગ્યાને પણ છોડવામાં ન આવી, આટલી ગંદી રીતે અહીંયા કૃત્યને અંજામ આપવામાં આવ્યું, ત્યારે આખરે આ જે ચુકાદો આવ્યો છે તેમાં આપનું શું માનવું છે? જેમ કે મારા મિત્ર પ્રકાશભાઈએ કીધું, જે વખતે અત્યાર સુધી વિશ્વની અંદર હોસ્પિટલે દર્દીઓને સ્વસ્થ કરી અને પહોંચવા પોતાના ઘરે મોકલે છે, એ સ્થાન ઉપર જયારે બ્લાસ્ટ થાય, એ બ્લાસ્ટ કરનારાને ક્યારેય પણ કોઈ જાતની માફી આપી। બીજું કે કીધું કે તે વખત અમારે પટેલ પ્રકાશભાઈ, અમારી ટીમે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, અત્યાર સુધી જેમ આપણે સરહદ ઉપર કેમ કહીએ છીએ કે સરહદ ઉપર સૈન્યનો વડો બ્રિલિયન્ટ હોય તો એના સામે વાળા આપણે હરાવી શકીએ, એમ અમારા જે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ મેડમ આચેલે મેડમ હતા તે વખતે,
એટલું સુંદર કાર્ય કર્યું છે, તો તુરંત એ જગ્યાથી દર્દીઓને શિફ્ટિંગ કરીને સીવનમાંથી લઈ ગયા, સીવનમાંથી ટ્રાન્સફર કરી અને ત્યાંથી ઉપરના વોર્ડમાં લઈ ગયા. અને એની સાથે મારી સાથે ડોક્ટર મેહરિયા સાહેબ હતા. આપ જો વિચારી શકો તેવું સ્થળ ઉપર હાજર હોય તો જે અમે લોકો દર્દીને ત્યાં આગળ વોર્ડમાં દાખલ કર્યા પછી સ્વચ્છતા હજી એટલું મહત્વ હતું કે જેથી બીજા અન્ય લોકોને નુકસાન ના થાય. તો મારી સાથે સાથે ડોક્ટર મેહરિયા સાહેબ પણ લોહીવાળા બ્લડવાળા ગાડલા ચાદરો અને વેસ્ટ બધું ભેગું કરવા મદદ કરતા, અને સાથે સાથે જે ખોડિયાર મંદિર આગળ જે બ્લાસ્ટ થઈને જે માણસો દોડતા હતા અને જે સડકતા સડકતા દોડતા હોય, જે વખતથી કંપારી જોઈએ તો આપણે એટલા બધા ગભરાઈ જઈએ તો ક્યારેય એમાંથી બહાર ના નીકળાય. અને આવું વખત વસ્તુ થયું હોય ત્યારે આવો બ્લાસ્ટ કરનારા જે બી આતંકવાદીઓ તરીકે ગણાતા હોય કે આપણા દેશના વિરુદ્ધ કામ કરનારા ગણાતા હોય, એને આ વખતે કોઈ પણ પ્રકારની કોઈ પણ શરમ રાખ્યા વગર હું ન્યાયાધીશને વિનંતી કરે કે પૂરેપૂરી તમામ આરોપીઓને કડકમાં કડક સજા અને જે મુખ્ય મુખ્ય આરોપીઓને ફાંસીથી ઓછું ખપે જ નહીં એ મારી વિનંતી છે. બિલકુલ સુનિલબેન, જ્યારે આ પ્રકારના કેસ હોય છે ત્યારે તપાસ એજન્સીઓ માટે કામગીરી કેટલી કઠિન બનતી હોય છે? કારણ કે જે રીતે આખા કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો, નાની નાની કડીઓ ભેગી કરવી, ઘણા વર્ષો સુધી તપાસ ચાલુ રાખવી, અને એ બધામાં આપણે જોયું છે કે 28 જેટલા આરોપીઓ અહીંયા શંકાના આધારે નિર્દોષ છૂટ્યા છે, ત્યારે કદાચ ન્યાયાધીશ માટે પણ આ જે બાબતો હોય છે કેટલી અઘરી બની જતી હોય છે. કારણ કે અહીંયા લોકોની માંગણી પણ જ સખત જોવા મળતી હોય છે કે આ જે લોકો છે, જે આતંકવાદીઓ છે, તેમને અહીંયા જડબાતોડ જવાબ મળે, પરંતુ અહીંયા શંકાના આધારે જ્યારે નિર્દોષ છોડવા પડતા હોય છે ત્યારે એ પરિસ્થિતિઓ વિશે આપનું શું કહેવું છે? ધ્વની, પહેલી વાત તો એ છે કે કાયદોની વાત કરી, જે પ્રમાણે ભાઈએ વાત કરી એમ 100% હું એ સંમત છું કે ન્યાયતંત્રની અંદર કદાચ એવું કહેવાય કે 100 આરોપી છૂટી જાય, 100 આરોપી છૂટી જાય ને પોસાય, પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. આ બહુ ક્લિયર છે. અને એની વાત છે એ હતું, અને આ કેસમાં પણ પુરાવા ન હોય, અને ધ્વની ક્યાંક ને ક્યાંક પોલીસ ડિપાર્ટમેન્ટ ઇન્વેસ્ટિગેશન કરતી હોય છે, જ્યારે આટલી થયા હોય દરેક જગ્યાએ ઇન્વેસ્ટિગેશન ક્યાંક ને ક્યાંક રહી ગયા હોય ને એનો આરોપીને જતો હોય છે, એટલે એમને નિર્દોષ છોડવામાં આવ્યા હોય, પરંતુ હજી તો અપીલમાં જશે, સરકાર પણ જશે, કારણ કે ભલે એમને નિર્દોષ છોડવામાં આવ્યા, પરંતુ સજાની જોગવાઈની વાત કરીએ તો 120B એટલે કાવતરું, એક ગુનાહિત કાવતરું વિચાર્યું હશે અને ત્યારબાદ એની રેકી કરવામાં આવી હોય, કોઈ પણ ષડયંત્ર રચવા માટેની જે સેક્શન છે એમાં પણ 10 વર્ષની સજાની જોગવાઈ છે. હવે આ લોકોનો કેટલો રોલ હતો, કેવી રીતે હતા, અને ધ્વની એક વસ્તુ હંમેશા એ પણ હોય છે, અનફોર્ચ્યુનેટલી આપણા ત્યાં પોલીસની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ઘણી વખત જે પ્રમાણેની ઘટના છે કે જ્યારે આરોપી બતાવવાના હોય ત્યારે ઘણી વખત ખોટી રીતે ક્યાંય ઉભા કરવામાં આવી દેતા હોય છે, અને ત્યારબાદ એ વ્યક્તિ એલીબી તરીકે પણ હોય છે કે કોઈ બીજી જગ્યાએ માણસ હાજર હોય, અને એ વખત એવું બતાવ્યું કે ગુનો જ્યારે કરવામાં આવે ત્યારે વખત વ્યક્તિ હાજર હતો, એટલે ક્યાંક ને ક્યાંક આવું કોઈ નિર્દોષ હોય એ નિર્દોષને પણ સજા ન થવી જોઈએ, એના માટે ન્યાયતંત્ર કામ કરતું હોય છે. ન્યાયતંત્રની અંદર એવિડન્સ તપાસવામાં આવે છે, હોસ્ટાઇલ ન થવો જોઈએ, કેવી રીતની સિચ્યુએશન હતી, શું હતી, અને હવે ઇન ફ્યુચર આવી કોઈ ઘટના નહીં બને એ વસ્તુ આપણે એવું ઈચ્છીએ, પરંતુ ઇન ફ્યુચર આવું હશે તો અત્યારે ટેકનોલોજીનો આપણે ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે, સીસીટીવી કેમેરા એવરીવેર લગાવવામાં આવ્યા છે, ઇવન જે આઈટી સેક્ટર છે, સાયબર સિક્યોરિટી છે, એ લોકોના મોબાઈલ, એ લોકોના ફોન, એ લોકોના ઇન્ટરનેટ, એ લોકોના સોશિયલ મીડિયાના પાસવર્ડ, આ લોકોના ગ્રુપ, ઇવન અલગ અલગ એવા હિડન વસ્તુઓ પણ યુઝ કરતા હોય છે કે જેના કારણે તમે એમની ચેટ પકડી ન શકો, અથવા તો એ લોકો સેટેલાઇટ થ્રુ કોલિંગ વાપરતા હોય છે. તો હવે આપણે ત્યાં પણ અત્યારે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે, પર્ટિક્યુલર હવે દરેક દિશાની અંદર ખૂબ જ એક્ટિવ થઈને અત્યારનો જે નવો રોલ આવશે, અત્યાર સુધીની આપણે પોલીસ તંત્રની વાત ભૂલી જઈએ, અત્યારે કદાચ અમારા એડવોકેટની વાત કરીએ તો બી અત્યારે નવું જે આખું નવો યુવા વર્ગ આવી રહ્યો છે એ ખૂબ જ હાઈટેક આવી રહ્યો છે, એ લોકોની ટેકનોલોજી, એ લોકોની એજ્યુકેશન, એ લોકોનું ભણાવવાનું, દરેક વસ્તુમાં પોઝિટિવ એમેન્ડમેન્ટ થઈ રહ્યા છે, અને એવી જ રીતે જે ખાસ કરીને જે આપણી ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ છે એની અંદર પણ રિવોલ્યુશનરી ચેન્જીસ થઈ રહ્યા છે અને થવા જોઈએ, અને ખૂબ ચેન્જીસની જરૂર છે. ખાસ કરીને FSLના રિપોર્ટની વાત કરીએ ધ્વની, તો જે લાભો
બીજી વાત એ છે કે ફાંસીની સજા એક જ વિકલ્પ છે જ્યારે દેશના સાર્વભૌમત્વની વાત હોય, અને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે મેક્સિમમ સજા એ થશે એવું એવું મારું માનવું છે. આજીવન કારાવાસમાં રહીને વ્યક્તિ એ વ્યક્તિ જીવે કે જેને પોતાના દેશની અંદર આપણા દેશને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી, જે પ્રમાણે ભાઈ વાત કરી રહ્યા છે કે જે વ્યક્તિઓએ કઈ કશું કર્યું પણ નથી, ટાડા પાસાનો જે કાયદો હતો કે જે ખોટી રીતેનો ઉપયોગ કરે, કાયદાની સાથે રમત કરવાની અથવા તો દેશ સાથે રમત કરવાની વાત હોય, ત્યારે આવી જે ભાઈએ વાત કરી કે એક્સક્લુઝિવ એક્ટ હેઠળ જે સેક્શન્સ લગાવવામાં આવી છે, ઘણી બધી સેક્શન્સ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુનું સર્ચ કરવામાં આવે ગૂગલ ઉપર તો બી ગૂગલ તરત જ જે તે કન્ટ્રીના લોકો હોય છે એ લોકો ઇન્વેસ્ટિગેશન કરતા એમને જાણ કરવામાં આવે છે. આ બધું જોઈને અત્યારનું યંગસ્ટર ક્યાંક ખોટા માર્ગે ન જાય એ બહુ મહત્વ. હું શ્યોર છું કે આજીવન કારાવાસ અને ફાંસીની સજા થશે, અને જે નિર્દોષ છૂટ્યા છે એમને પણ એમની ગતિવિધિઓ ઉપર પણ એમને જો ક્યાંય પણ કોઈ ભાગ બચ્યો હોય તો એમની પર ધ્યાન રાખવું જોઈએ. એ લોકો છૂટશે એના માટે અપીલ કરવી જોઈએ એવું મારું માનવું છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજે ચુકાદાનો દિવસ છે. 49 આરોપીને દોષિત જાહેર કરાયા છે. 28 આરોપીને શંકાના આધારે નિર્દોષ છોડવામાં આવ્યા છે અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં. ત્યારે આવતીકાલે સજાનું એલાન કરવામાં આવશે. અત્યારે હાલ જે તમામ મહેમાનો અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે સતત જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.